પંચમહાલ જિલ્લામાં શરૂ થયેલા વરસાદથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં મેઘરાજાની ફરી મહેર થઈ છે. લગભગ આજથી ઘણા દિવસ પહેલા પહેલી ઇનિંગ બાદ આજે ફરી વરસાદ વરસતા સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરગામ ભારે વરસાદથી પાણીમાં તરબોળ થઈ ગયું છે. કેટલીક જગ્યાએ ખુશી તો ક્યાંક ગમ જોવા મળી રહ્યો છે. શહેરગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. રસ્તાઓ પર રોડ ધોવાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી છે. ગોધરા તાલુકામાં વરસેલા વરસાદના પગલે ખેતરો તેમજ નદી નાળામાં પાણી ભરાઈ જતા જળ બંબાકાર બન્યા છે. કેટલાક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન પડેલા વધુ વરસાદના કારણે ગોધરા કાલોલ જેવા શહેરી વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થયું હતું. આ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલમ પોલ ખુલ્લી પાડી હતી. સવારથી અમે એમ કે આ વરસાદ શરૂ થયો આખી રાત, ત્યાં સુધી અમે આ પાણી નીકળી જાય એ રીતના રાહ જોતા હતા, પણ પાણી આજ હજી સુધી નીકળ્યું નથી. અને સવારથી અમે જે વિસ્તારની અંદર ફોન કરવાના હતા એમને ફોન કર્યા, પણ હજી સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી. અને 25-30 માં જે મકાનોવાળા છે એ હજી અંદરને અંદર જ છે. એમનો અમે ફોનથી કોન્ટેક કર્યો છે તો એમને ચા પણ હજી પીધી નથી. અને છોરો પણ અંદર છે, જેને બહાર જવાનું છે એ લોકો પણ હજી અંદર જ છે. બોલો હવે પટેલ, જે ભગવતી પાર્ક સોસાયટી જેમને બનાવી છે એમને 420 ગુંડાગીરી કરીને કે અમને છેતરી પટાવી ફોસલાવીને એમની જમીનો મોંઘા ભાવે સરકારશ્રીને નુકસાનમાં રાખી અને અમને વેચી અંધારામાં રાખીને વેચી દીધી. એમના લીધે જ અમને આજે આ તકલીફ થઈ રહી છે. તો અમારા બિલ્ડરને અમે ફોન કરીને બોલાવવા છતાં એ અમારા સ્થળ પર હાજર થતા નથી અને અમારી સોસાયટીના કોઈ બી માણસનું કશું કીધેલું સાંભળતા નથી. અને જે આ પાછળ જે દેખાય છે એ જગ્યા મુખ્ય રસ્તો છે, તો એ રસ્તા માટે અમે જે તે માલિકને કીધું તો એ કેમ કહે છે કે આ તમારા બિલ્ડરને મળો, તમે તમારા બિલ્ડરથી મારા જોડે વાત કરો, મારા જોડે વાત કરશો નહીં. એમ કરીને આ MRF ટાયરના પાછળ જે રસ્તો છે એ પણ એ લોકોએ બંધ કરી દીધો છે. એના લીધે જ અમારો પાણી જવાની ખૂબ તકલીફ છે. અને મારું ઘર તો બિલકુલ આ પાછળ દેખાય છે તે પાણીની વચ્ચોવચ્ચ છે. હું બહાર નીકળી શકતો નથી. આ સવારથી આ નાયા ધોયા વગર દૂધ વગર પીવાના પાણી વગર શાકભાજી વગર અત્યારે ભૂખા તીરછા બેસી રહ્યા છે. તો અમારે તાત્કાલિક અમને કંઈક સહાય મળે, અમને કંઈક પાણીનો નિકાલ થાય એ પ્રમાણેની અમારી રજૂઆત છે. તો સરકારશ્રીને કારણે અમારી આ વાત પહોંચે અને અમારી સોસાયટી વતી હું એમ કહેવા માગું છું કે અમારા પાણીનો કાયમના માટે નિકાલ થાય. કુદરતી પાણીનું જે વહેણ છે એ કાયમના માટે ખુલ્લું રહે, એના ઉપર કોઈ પણ પ્રકારનું કોઈ પણ દબાણ ના કરી શકે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે.